વિપુલ ચૌધરીની ધરપકડને લઈને વિવાદ વધુ વકર્યો છે. અર્બુદા સેના સાથે દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ પણ મેદાને આવી છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં હિતરક્ષક સમિતિ મહાસંમેલન કરશે. મહેસાણામાં સત્ય સમર્થન મહાસંમેલનનું આયોજન કરાશે. વિપુલ ચૌધરી સામે દૂધસાગર ડેરીમાં ગેરરીતિનો આક્ષેપ છે, ત્યારે દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ થકી દૂધસાગર સત્તાધીશો શક્તિ પ્રદર્શન કરશે. વધુ માહિતી સાથે સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર જોડાયા છે. કમલેશ, હવે વિપુલ ચૌધરીની ધરપકડને લઈને વિવાદ વધુ વકર્યો છે. અર્બુદા સેના સાથે હવે દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ પણ મેદાને ઉતરી છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં સંમેલન યોજવામાં આવી રહ્યા છે અને ચૌધરી સમાજને એક કરવાની વાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ હવે દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ જે અર્બુદા સેના દ્વારા જે સંમેલન થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં મેદાનમાં આવી છે અને હવે તેમના દ્વારા સત્ય શોધક સમર્થન નામનું સંમેલન બોલાવાયું છે અને ચૌધરી ભાઈઓ આવો સૌ સાથે મળીને સત્યને સમજીએ સૂત્ર સાથે સંમેલન યોજવામાં આવી રહ્યું છે. આવતીકાલે સંમેલન યોજવામાં આવશે અને તેમાં દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ દ્વારા હવે અર્બુદા સેના સામે આ સંમેલન યોજવામાં આવી રહ્યું છે. એટલે કે ચૌધરી સમાજમાં હવે બે જૂથ પડી ગયા હોય તે પ્રકારનો કાટ કઢાયો છે. જી બિલકુલ. થી તો હવે જે પ્રકારે વિપુલ ચૌધરીના સમર્થનમાં હિતરક્ષક સમિતિ મેદાનમાં આવી છે તો હવે હિતરક્ષક જે સમિતિ છે તેણે મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે. જી કમલેશ. જે રીતે અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીને છોડાવવા માટે સંમેલન યોજવામાં આવી રહ્યા છે, ઉત્તર ગુજરાતના 7 લાખ ચૌધરી સમાજને એક કરવાની વાત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં લગભગ 4 થી 5 સંમેલન અત્યાર સુધીમાં યોજી દેવામાં આવ્યા છે, ત્યારે હવે તેમની સામે દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિએ જે આંદોલનનું રણશિંગ ઉપૂંચ્યું છે અને હવે અર્બુદા સેના દ્વારા જે રીતે સંમેલન યોજવામાં આવી રહ્યા છે તેની સામે એટલે કે તેના વિરોધમાં દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ મેદાનમાં આવી છે અને તેમના દ્વારા હવે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનથી સ્પષ્ટ થાય છે કે ઉત્તર ગુજરાતનો ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ જશે, એક તરફ અશોક ચૌધરીનું જૂથ અને બીજી તરફ વિપુલ ચૌધરીનું જૂથ. જી જી કમલેશ, માહિતી બદલ આભાર. તો આપણી સાથે ચર્ચા કરવા માટે માનસિંહ ચૌધરી, દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ આપણી સાથે જોડાયા છે. જે માનસિંહભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે. તો જે પ્રકારે ગેરરીતિને લઈને આક્ષેપ સાથે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હિતરક્ષક સમિતિ પણ તેમના સમર્થનમાં મેદાને આવી છે, આપની પ્રતિક્રિયા. સૌ પ્રથમ તો વીટીવીનો હું આભાર માનું છું કે આ બાબતે તમે અમને સાંભળ્યા. આ જે અમારું આવતીકાલનું જે સંમેલન છે એ કોઈના સામે નથી, કોઈના વિરોધમાં નથી, પણ અર્બુદા સેનામાં પણ મારા જ ભાઈઓ છે, અર્બુદા મારી જ માં છે, પણ કોઈને કદાચ ઓછી ખબર હોય, આખી માહિતી ન હોય અને મારા સમાજનું યુવાધન, વડીલો અને માતાઓ ગેરમાર્ગે ન દોરાય. વિપુલભાઈએ 2005 થી લઈને 2020 સુધીમાં એમણે કરેલા જે ભ્રષ્ટાચારો હતા એ સિંગલ બેચ, ડબલ બેચ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી એમણે અમારા પશુપાલકોના પૈસાથી વેડફી અને અત્યાર સુધી તપાસ થવા નહીં દીધેલી. સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી આ તપાસ થઈ અને તપાસ થયા પછી એ જે એના નિયમો હોય, એના જે રૂલ્સ હોય એ તપાસ કરવા માટે માન્ય વિપુલભાઈ સાહેબની ધરપકડ થઈ છે. એટલે સમાજમાં કોઈને કદાચ આ બાબતની ખબર ન હોય તો સહજ રીતે વિપુલભાઈ એ સમાજના આગેવાન હોય તો સમાજના લોકો એમની સાથે જોડાય. જી જે આપણી સાથે રાજુ ચૌધરી, અર્બુદા સેના પણ જોડાયા છે. જી રાજેશભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે. તો જે પ્રકારે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે તો હવે વિપુલ ચૌધરીના સમર્થનમાં હિતરક્ષક સમિતિ પણ મેદાને ઉતરી છે, આપની પ્રતિક્રિયા. જે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું હિતરક્ષક સમિતિને કે આ 15 વર્ષ પહેલાની મેટર છે. જો તમે સાચા જ અર્થમાં દૂધ ઉત્પાદકના હિતેચ્છુ હોય, તમે સાચા જ અર્થમાં હિતરક્ષક સમિતિ બનાવી હોય તો શા માટે તમે 15 વર્ષ સુધી બેસી રહ્યા? તમને એક જગ્યાએથી ન્યાય ના મળ્યો તો તમારે આંદોલન ખેડવું હતું વિપુલભાઈ ચૌધરી સામે, દૂધ સાગર ડેરી સામે ખેડવું હતું. તમે સાચા ધર્મ હિતરક્ષક હતા તો આંદોલન ખેડવું હતું ને તમારે આંદોલન ખેડવું હતું કે વિપુલભાઈ ચૌધરીએ ભ્રષ્ટાચાર કર્યો છે, દૂધ સાગર ડેરીને આટલું નુકસાન કર્યું છે એને ઉજાગર કરવું હતું. તો તમે દૂધ ઉત્પાદકના હિતમાં છે કે પોતાના સ્વાદ માટે પોતાના મરતીઓનો રોટલો શેકવા માટે તમે હિતરક્ષક સમિતિ બનાવી છે? ન માત્ર આ હિતરક્ષક સમિતિ નથી પરંતુ આ રાજકીય રોટલો શેકવા વાળા છે અને
સમિતિ બની હતી, ડેરીને કોઈ પણ રીતે હડપ્પા કરવા માટે જ આ હિતરક્ષક સમિતિ બની હતી. એ માત્ર અમુક વ્યક્તિઓને ફાયદો કરવા માટે જ હિતરક્ષક સમિતિ બની હતી. એટલા માટે જ આ હિતરક્ષક સમિતિ ખોટો વિરોધ કરી રહી છે. આજે અર્બુદા સેના થકી સમગ્ર ગુજરાતની અંદર 1258 ગામો જયારે વિપુલભાઈને સમર્થન આપી રહ્યા હોય, અર્બુદા સેનાને સમર્થન આપી રહ્યા હોય, દરેક ગામોથી દિન પ્રતિદિન લાખો માણસો અર્બુદા સેનામાં જોડાઈ રહ્યા છે. રાજકીય શક્તિ વિપુલ ચૌધરીની વધતી જાય ત્યારે જ કેમ વિપુલ ચૌધરીના કેસો તમે ખોલો છો મિત્રો? કેમ વચ્ચે નથી ખોલતા? ઇલેક્શન ચૂંટણી ટાઈમે જ કેમ ખોલો છો? તમને વચ્ચે કેમ કેસો નથી આવતા? સાચા માણસને સજા થવી જોઈએ એ હું પણ સ્વીકારું છું, પરંતુ માત્ર ને માત્ર ચૂંટણીના સમયે જ કેમ? દૂધસાગર ડેરીની ચૂંટણી હતી એ સમયે પણ તમે આવા છોટા કેસો સાબિત કરવા માટે, અને કયો કેસ સાબિત થયો કોર્ટમાં? તમે એક કેસ બતાવો કે વિપુલ ચૌધરી પર સાબિત થયો હોય. મિત્રો, તમે મને લાફો માર્યો કે ના માર્યો હોય, હું પોલીસ સ્ટેશનમાં જઈને તમારે લખાવું તો FIR લખાવાની જ છે. જી માનસીભાઈ, રાજેશભાઈ આક્ષેપ કરી રહ્યા છે કે જે આ હિતરક્ષક સમિતિ છે એ અમુક વ્યક્તિઓના ફાયદા માટે બનાવવામાં આવી હતી, રાજકીય રોટલા શેકવા માટે. શું કહેશો? મારે મારા મોટાભાઈ રાજુભાઈને વિનંતી કરવી છે કે હું અત્યારે હાલ લંબાણપૂર્વક ચર્ચા કરીશ તો એક કથા બેસાડવી પડશે, પણ મારે VTVના માધ્યમથી કહેવું છે કે કર્મચારી જે સંસ્થાનો છે, જે આપણો સેવક છે, એને બે બોનસ આપણે આપીએ છીએ અને ચેકથી જે પૈસા આપણે પાછા લઈ લઈએ છીએ તો એને ભ્રષ્ટાચાર ગણી શકાય કે નહીં? 47 રૂપિયા કોર્ટનો ઉપક્રમ થયો, સાબિત થયો, સાચી સાબિત ની વાત પછી છે. મને તમે જવાબ આપો મારા મોટા ભાઈ કે કર્મચારીઓના પૈસા એ આપણે ચેક થી પાછા લીધા કે નહીં? અને લીધા તો એને મિત્ર ભ્રષ્ટાચાર કહેવાય મારા મોટા ભાઈ. એવું કઈ રીતે તમે કહી શકો કે કર્મચારીના પૈસા એ દૂધસાગર ડેરીના જ લીધા છે? એવું કઈ રીતે કહી શકાય? કર્મચારીઓ સંબંધના રિલેશન નો હોય ડિપોઝિટ પણ લઈ શકાય છે, એ સાબિત થશે કોર્ટ સાબિત કરશે. મારી પાસે મોટા ભાઈ આપ ગમે ત્યારે કહો, હું ઓન રેકોર્ડ મારા મોટા ભાઈ આપ છો, હું સમાજનો દીકરો છું, તમે મારા મોટા ભાઈ છો, હું તમામ પુરાવા રેકોર્ડ ઉપર 27 નું બિલ ખોડનું અને 47 નું બિલ. અરે મારે કેવું છે VTVના માધ્યમથી કે છેલ્લે છેલ્લે પનીરના મશીનનો ઓર્ડર જૂના નિયામક મંડળે 32 કરોડનો આપ્યો હતો. VTVના માધ્યમથી હું જાહેરમાં ચર્ચા કરવા માંગુ છું કે કોરોનાના કારણે પનીર મશીન નહીં મળ્યું, નવું નિયામક મંડળ આવ્યું, એને કંપનીને બોલાવી કે તમે સમય મર્યાદામાં પનીરનું મશીન નથી આપ્યું, અમારા પશુપાલકોના પૈસા પાછા લો. મને કેતન આનંદ રાજુભાઈને મારી વિનંતી છે કે 25 કરોડનો ડિફરન્સ કોના ઘરે જવાનો હતો? માનચંદભાઈ તમે ખાલી અપક હવામાં વાતો મત કરો, મારા વડીલો હું તમારું સન્માન કરું છું, મારી વાત તમે સાંભળો. કોઈ પણ પ્રકારનું મશીન અલગ અલગ રીતે બનાવી શકાય છે, એ મશીનના પેરામીટર શું હતી, એની ડિઝાઇન શું છે, એની કેપેસિટી કેટલી હતી એ જાણવું પડે. અત્યારે તમે તમે મોલાસીસ ને બધું બતાવી અને સાગરતાની ક્વોલિટી બતાવી અને તમે ભ્રષ્ટાચાર કર્યો છે. માટે સરકારને હું અભિનંદન આપું છું કે અમારા પશુપાલકોની ચિંતા કરીને સરકારે જે ધરપકડ કરી છે, સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે સત્ય સાબિત થાય તો આ પૈસા એમની મિલકતો જપ્ત કરીને પણ પશુપાલકોને પાછા મળે એવી પણ હું સરકારને વિનંતી કરું છું. સરકારની વિનંતી થી કશું ના થાય. કોર્ટમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, નામદાર કોર્ટ, સેશન કોર્ટ, કોર્ટોનો માન્ય જે નિર્ણય છે શિરોમાન્ય હોય. સરકારો તો ધારે કરી શકે, સરકારો સત્તા માટે ગમે તે કરી શકે. સરકારની વિનંતી કશું ના થાય. હું નથી કહેતો એસીબી પ્રેસ કોન્ફરન્સ કરે માનસિંહભાઈ, પણ આ બધા પ્રકરણ ચૂંટણી ટાઈમે કંપનીઓ ખોટી 15 વર્ષ શા માટે બેસી રહ્યા કરે છે કે આપણા મોટા ભાઈએ ભ્રષ્ટાચાર કરવામાં કઈ બાકી રાખ્યું નથી?
એટલે મારી વિનંતી છે કે તો વિપુલ ચૌધરીની ધરપકડને લઈને વિવાદ વધુ વકર્યો છે. અર્બુદા સેના સામે દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ પણ હવે મેદાને ઉતરી છે.